સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બદીને શહેરમાંથી નેસ્તનાબૂદ કરવાની કામગીરી કરી રહી હતી. ત્યારે બાતમીના આધારે ઓડિશા રાજ્યથી ટ્રેન મારફતે સુરતમાં ગાંજાનો જથ્થો ઘુસાડતા હનુમાન બહેરા, પ્રતિમા હનુમાન બહેરા, કલ્પના બુલ્લા સ્વાઈ અને કાલિયા ઉર્ફે રામ ગોવિંદા પહાનને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પાસે આવેલ તિરુપતિ રેસિડેન્સી હોટલ સામેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા ઓડિશાવાસીઓ પાસેથી 3,99,000થી વધુની કિંમતનો 39 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા તથા મોબાઈલ સહિત 4,27,000થી વધુની મત્તા કબજે કરી હતી. તો આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે સુરતમાં આસાનીથી ગાંજાનો જથ્થો ઘુસાડી શકાય તેમ હોય, જેથી ઓડિશા ખાતેથી ગાંજાનો જથ્થો મંગાવવા સુરતના આરોપીઓએ હનુમાન, તેની પત્ની પ્રતિમા, કલ્પના અને કાલિયા ઉર્ફે રામને ટ્રેનની ટિકિટની વ્યવસ્થા કરી આપી સુરત બોલાવ્યા હતા અને હાલ તો એસઓજીની ટીમે આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.